વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 46 વૃષ્ટિ જળ સંચયન વિશેની માહિતી આપો. આ પ્રશ્નની અંદર આપણે વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો એના માટેની માહિતી, વૃષ્ટિ આપણે આગળ પણ વાત કરી ગયા, વૃષ્ટિ એટલે તો કે વરસાદ અને વૃષ્ટિ જળ એટલે વરસાદના પાણીની વાત કરવી છે આપણે. તો અહીંયા વૃષ્ટિ જળ અને એનું કરવું છે સંચય. સંચય એટલે એને ભેગું કરવું, એકઠું કરવું, સાચવવું, જતન કરવું. આ પહેલા બંને ફોટોગ્રાફથી આપણે માહિતી મેળવીએ તો એના માટેની એક સ્પેશિયલ યોજના સરકારે અમલમાં મૂકી હતી. 1/5/2018 તારીખ 31/5/2018 સુધી વિજયભાઈ રૂપાણીના સમયકાળ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં એક કાર્યક્રમ અમલમાં આવ્યો, નામ હતું સુજલામ સુફલામ જળ અભિયાન. એ આપને વૃષ્ટિ જળ સંચયન માટે પ્રેરિત કરતી યોજના કે ચોમાસાના સમયમાં આપણું જે પાણી વહી જતું પાણી છે એને અટકાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી અને પાણીનો સંગ્રહ કરવાના કાર્યક્રમો સરકારે જાહેર કર્યા અને જેનાથી પાણીનું સ્તર જળવાઈ રહે. કારણ કે વરસાદ ઘણો બધો પડે છે પરંતુ મોટાભાગનું પાણી જ્યાંથી આવે છે ત્યાં પરત થાય, મીન્સ કે વરસાદી પાણી છે જે બાષ્પીભવનના સ્વરૂપે સમુદ્રમાંથી આવે છે અને ફરીથી સમુદ્રમાં ચાલ્યું જાય છે. એવું ના થાય એ માટે જાગૃતિના અભિયાન તરીકે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વૃષ્ટિ જળ સંચયન એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના. જોઈએ આ યોજના અંતર્ગત ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે આ યોજના છે. એ ભૂમિગત જળનો જથ્થો વધારે, ભૂમિગત એટલે જમીનની અંદર રહેલું પાણી, જમીનની અંદર જે પાણી ઉતરે છે વરસાદી પાણી એને ભૂમિગત, ગત એટલે અંદર, ગર્ત, ગર્ત મીન્સ ઉડાણ, ઊંડાણે રહેલું પાણી જમીનની અંદરથી આપણે બોરવેલ દ્વારા, ટ્યુબવેલ દ્વારા પાણીને બહાર કાઢીએ છીએ એ ભૂમિગત જળ છે. આ ભૂમિગત જથ્થાને, ભૂમિગત જળના જથ્થાનું પ્રમાણ વધારવા માટે આપણે વરસાદી પાણીને રોકવું પડશે. એના માટે બોરી બંધ છે, આડ બંધ છે, એના માટે નાના બંધ છે, મોટા બંધ છે, તળાવો છે, ચેકડેમો છે, બરોબર. આ પ્રકારે આપણે પાણીને અટકાવશું પછી એ પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરશે અને એ ભૂમિગત જળ તરીકે આપણે ભવિષ્યમાં ઉપયોગ કરી શકશું. એટલે ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળ સંચયન કરવું જરૂરી છે. સંચિત વૃષ્ટિ જળનો અનેકવિધ ઉપયોગ થઈ શકે છે આપણા માટે, એ સૌથી મહત્વની વસ્તુ છે. આ ભૂમિગત જળને વધારવા માટે આપણે કૂવા, બંધારા, ખેત તલાવડીઓ અને એના દ્વારા વરસાદના પાણીને એકઠું કરશું, ભેગું કરશું, સંચિત કરશું, સંચય કરશું. એટલે કે ભૂમિગત જળ જથ્થાને વધારવા માટે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. આપેલા ચિત્રમાં આપણે જોઈએ છીએ એક નાનો એવો ચેકડેમ દેખાય છે, આ બાજુ તળાવની અંદર એક કૂવો પણ દેખાય છે, બરોબર, કે જેનાથી એ પાણીની સપાટી જળવાઈ રહે. હવે તો કે વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશ્યો આપ્યા છે આપણને, કે કયા ઉદ્દેશ્યો છે એની અંદર જ આપણે સબ ટોપિકમાં લઈએ તો કે એના મુખ્ય વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશ્યો. સૌથી પહેલો ઉદ્દેશ્ય તો કે ભાઈ પાણીની વધતી જતી માંગને પૂરી કરવા માટે. દિવસે દિવસે વસ્તી વધી રહી છે તો પાણીની માંગ પણ વધી રહી છે. આ પાણીની વધતી જતી માંગને વધારવા માટે, પૂરી કરવા માટે, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવા માટે, સપાટી ઉપરથી જે પાણી વહી જાય છે એનો ઘટાડો કરવા માટે એનો ઉપયોગ થાય છે. સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા માટે, કારણ કે જો જમીનમાં પાણી નહીં ઉતરે તો પાણી છે સડક માર્ગો ઉપર આવશે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે ભાઈ અમદાવાદ છે, વડોદરા છે, એવા મોટા સિટીમાં માત્ર 5 ઇંચ વરસાદ પડે ત્યાં ચોતરફ પાણી પાણી થઈ જાય છે. એ જ પરિસ્થિતિ જૂનાગઢની વિચારીએ તો જૂનાગઢમાં 20 ઇંચ સુધી વરસાદ પડે ત્યાં સુધી આપણને પાણી ક્યાંય દેખાતું નથી, કારણ કે જમીનમાં પાણી ઉતરી જાય છે, ક્યાંક ને ક્યાંક ચેકડેમોમાં પાણી સંચય થઈ જાય છે, નદીઓમાં પાણી ભરાઈ જાય છે. એટલે કે પાણીના નિકાલ છે જે શહેરી કક્ષાએ નથી હોતા. ત્યારે સડક માર્ગોને પાણીના ભરાવથી બચાવવા માટે, તેની ગુણવત્તામાં સુધારો કરવા માટે, જળનું પ્રદૂષણ ઘટાડવાનું અને ગુણવત્તા સુધારો કરવા માટે આ ઉદ્દેશ્યો આપ્યા છે. કે ભાઈ પહેલો ઉદ્દેશ્ય તો કે વધતી જતી માંગને પૂરી કરવી, બીજો ઉદ્દેશ્ય નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, ત્રીજો ઉદ્દેશ્ય સડક માર્ગોને પાણીના ભરાવથી બચાવવા, ચોથો ઉદ્દેશ્ય એનો છે જળ પ્રદૂષણને ઘટાડવું, ગુણવત્તામાં સુધારો કરવો, પાંચમો ઉદ્દેશ્ય તો કે ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતની પૂર્તિ માટે આપણે વૃષ્ટિ જળ સંચયન કરવું જોઈએ. ખાસ કરીને મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા કે અગાસી કે છાપરા પરથી પડતા વરસાદનું પાણી એકઠું કરવા માટે ચિત્રમાં આપ્યું છે આપણને. ઇન ગ્રાઉન્ડ રેઇન ટેન્ક, જમીનની અંદર એક પાણી મોટી ટાંકી બનાવો
વરસાદ આવે એ સમયે પાણીનો સંગ્રહ એમાં કરવાનો, ધાબા કે અગાસી ઉપર જેટલો વરસાદ પડે એને પાઇપલાઇન દ્વારા ઘરની નજીકમાં એક મોટો જમીનની અંદર ટાંકો બનાવવાનો, એમાં પાણી ભરવાનું. એ પાણીનો પાછો ભવિષ્યમાં આપણે અલગ અલગ ઉપયોગ કરી શકશું, ખાસ કરીને સિંચાઈ માટે ઉપયોગ કરી શકશું, ઘરેલું વપરાશ માટે ઉપયોગ કરી શકશું, વોશ બેસિનમાં ઉપયોગ કરી શકશું અને અનેક બીજા ઉપયોગો ઉદ્યોગોમાં પણ ઉપયોગ કરી શકશું. તો આ પાણીને બચાવશું તો, એટલે ક્યાંક ને ક્યાંક વૃષ્ટિ જળ સંચયન કરવું જરૂરી છે અને એના માટે આપણે જાગૃત થવું પડશે. કારણ કે જો વરસાદના પાણીને વહી જવા દઈશું તો ભવિષ્યમાં પાણીની તંગી પણ સર્જાઈ શકે છે. અહીંયા આપણો 46મો પ્રશ્ન પણ આપણે પૂર્ણ કરીએ છીએ. વૃષ્ટિ જળ સંચયન